વેપાર વચ્ચે બોગસ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટનો કિસ્સો પણ પ્રકાશમાં આવ્યો છે. એક દુકાનમાં મેડિકલનો અભ્યાસ થતો હોવાની વિગતો સામે આવી રહી છે. સુરતના પૂણામાં લા સિરાડોલ કોમ્પ્લેક્સમાં ચાલતી હતી આ ઇન્સ્ટિટ્યૂટ. જીવનદીપ નામની બોગસ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ આવી છે સામે. વિદ્યાર્થિનીઓને મેડિકલના વિવિધ કોર્સ ભણાવાતા હતા. વિદ્યાર્થિનીઓને ભણાવીને પરીક્ષા માટે બેંગાલુરુ મોકલાતી હતી. વિદ્યાર્થિનીઓને બેંગલુરુ પરીક્ષા આપવા જતી હોવાનું કબૂલ પણ કર્યું છે. નર્સિંગના અભ્યાસના નામે ફી લેતા હોવાની પણ વિગતો સામે આવી છે. કાયદા અને નિયમ વિરુદ્ધ ચાલતી હતી આ ઇન્સ્ટિટ્યૂટ. બોગસ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થિનીઓનો વિડીયો પણ સામે આવી રહ્યો છે. વસ્તુ એવી છે કે બેંગ્લોર તમને ભણવા લઈ જાય છે અને રિઝલ્ટમાં કદાચ અહીંયા આવતું હોય કે નહીં આવતું હોય, વતનમાં લખાઈને આવે છે. ના ના, એ બધું બેંગ્લોર વાળી સિસ્ટમ જ ખોટી છે ભાઈ. અહીંયા ભણાય ને ત્યાં ઓલું એક્ઝામ દેવાનું નહીં હોય જ ને. ઇન્સ્ટિટ્યૂટ ના રૂલ્સ જ નથી યુનિવર્સિટીના કોઈ. અમે એમને પૂછ્યું કે તમે અહીંયા જીએનએમ ની પરમિશન કઈ રીતના, કયા આધારે તમે અહીંયા કોર્સ કરાવો છો? તો એમને કીધું અમે ખાલી અહીંયા કોચિંગ કરાવીએ છીએ, વિદ્યાર્થીઓ એક્ઝામ આપવા બેંગ્લોર જતા હોય છે. ત્યારબાદ એમના ઓનર સાથે કોલમાં વાત કરી તો એ સ્વીકારવા તૈયાર નહોતા. એ લોકો ખાલી એવું કહેતા હતા કે અમે ખાલી અહીંયા એડમિશન કરીએ છીએ. ત્યારબાદ આ બધી ઘટના બની ત્યારે 3-4 વિદ્યાર્થીનીઓ અંદર આવી, જેનો મારી પાસે વિડીયો ફૂટેજ પણ છે. એ સ્વીકારે છે કે અમે અહીંયા જીએનએમના ક્લાસીસ કરીએ છીએ અને એક્ઝામ આપવા બેંગ્લોર અમારે સ્વખર્ચે જવાનું હોય છે. ત્યારબાદ મેં પેરામેડિકલ કાઉન્સિલમાં પણ કોલ કરીને પૂછ્યું તો એમણે કીધું કે આજે બેંગ્લોરવાળીને જે પણ કોઈ ઇન્સ્ટિટ્યૂટ ચાલી રહી છે એકદમ બોગસ છે. મતલબમાં આના કોઈ બી સર્ટિફિકેટ ગુજરાત સરકારની સ્ટાફ નર્સની ભરતીમાં કે પછી અન્ય કોઈ પણ એસએમસીની ભરતીમાં માન્ય ગણાતા નથી. બોગસ હોવાની શંકા જતા એનએસયુઆઈએ ગુજરાત પેરામેડિકલ કાઉન્સિલ સ્ટાફને ફોન કરીને વાત કરી, જેમાં પેરામેડિકલ કાઉન્સિલ સ્ટાફે પણ સ્વીકાર્યું કે અહીંયા ભણીને બેંગાલુરુમાં પરીક્ષા આપવા જાય આ પ્રકારનું કોઈ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતમાં ના ચલાવી શકાય. સાંભળો. સુરતમાં અમારે છે ને કોમ્પ્લેક્સમાં જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે, જેમાં જીએનએમ ને એવા બધા કોર્સ કરાવે છે. તો એ ગુજરાત સરકાર માન્ય છે કે નથી? કયા કોર્સિસ છે એમના ત્યાં? જીએનએમ છે, ડીએમએલટી છે, ડીપીસી છે, એક્સરે ટેકનિશિયન છે, સીટી સ્કેન ટેકનિશિયન છે. હવે એમની માન્યતા જોવી પડે તો એમાં ચેક થાય એવું નથી સાહેબ અત્યારે. અને પોતે પાછા કોમ્પ્લેક્સ ની અંદર એક પેલા શટરમાં ચલાવે છે તેવી આપણે પરમિશન આપીએ છીએ. એટલે જોવડાવવું પડે. ગુજરાત નર્સિંગ કાઉન્સિલે કઈ રીતના પરમિશન આપી છે કે કેમ? પછી કોક બીજા કોલેજ સાથે સંલગ્ન થઈને ચલાવે છે એ માહિતી ત્યાં એમના ત્યાંથી લેવી પડે. એવું છે કે એ લોકો એવું કહે છે કે અમે બેંગ્લોર સ્ટુડન્ટ ને ભણાવીએ, બરાબર? ના, એ ખોટી વાત છે. એમની માન્યતા હોય અહિયાંની તો જ એ ભણાઈ શકે, બાકી બેંગ્લોર ના એડમિશન અહિયાં ના કરી શકે. હા, તો એ લોકો એવું કહે છે અમે તો ખાલી કે અહીંયા કોચિંગ કરીએ, બાકી સ્ટુડન્ટ ના એવી રીતના નથી થતા. હવે એડમિશન એવી રીતના નથી કરી શકતા. તો આખું ફેક જ ચલાવે છે એમને.